ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન ડીજીપી આશિષ ભાટિયાએ પ્રેસ યોજી આપી માહિતી. ગુજરાત એટીસી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન ડીજીપી આશિષ ભાટિયાએ પ્રેસ યોજી માહિતી આપી. તેમના જણાવ્યા મુજબ એટીપી પાસે ઇન્ફોર્મેશન આવી હતી અને ત્યારબાદ ઓપરેશન હાથ ધર્યું હતું. ઇન્ડિયન કોસ્ટગાર્ડ મદદ લેવામાં આવી અને છેલ્લા 3 દિવસથી ઓપરેશન શરૂ થયું હતું. સ્થાનિક આઈબી સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું છે. 56 કિલો હિરોઇન ઝડપી પાડવામાં આવી. ઓપરેશનમાં 9 પાકિસ્તાની ક્રૂ મેમ્બર પકડાયા છે. પહેલાં તેમને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તમને ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ તેમનો પીછો કર્યો અને ફાયરિંગ કર્યું, જેના 3 જણાની ઇજા પહોંચી છે. પાકિસ્તાની બોટને પકડી પાડવામાં આવી છે. 280 કરોડની કિંમતના હિરોઇન મળી આવી. જખ્ખો પાસે લાવીને સીઝ કરવાની અને આગામી કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય આરોપી મુસ્તફા સ્મગલર છે, જે કરાચીનો છે, જે ભારતની સીમા પરથી પકડાય છે. આ 9 લોકો હેરોઇન લઈને નોર્થ બાજુ જવાની શક્યતા હતી. કોને માલ પહોંચાડવાનો હતો તે અંગે તજવીજ ચાલે છે. એનસીબીની ટીમની પણ મદદ લઈને કામગીરી કરી છે. આમ તો પછી હિરોઈનના અલગ અલગ નામ છે, અફીન બને છે, પણ આ તૈયાર હિરોઈન છે અને અફઘાન બનાવટની છે. બાકી એક્ઝેક્ટ ક્યાંથી લોડ કર્યો અને ક્યાં લેન્ડ કરવાનું હતું અને પછી ક્યાં મોકલવાનું હતું, એ હવે આ લોકોને આપણે લાવીશું, એમને પછી પૂછપરછ કરીશું. એમના ગુના દાખલ કરીને પોલીસ રિમાન્ડ લેવામાં આવશે અને વિગતવાર કરી પછી આખી બીજી બધી વિગત જે છે એ પછી આપણને ખ્યાલ આવશે. પણ હાલ સુધી જે વિગત મળી છે, આ જે મુસ્તફા કરીને જે સ્મગલર છે એ કરાચી બેઝ છે અને આ જે બોટ છે એ અલ હજ નામની બોટ છે અને બોટની અંદર 9 ટોટલ પાકિસ્તાની છે અને કુલ 56 પેકેટ્સ છે અને હિરોઇન છે જે આપણને ખ્યાલ મળ્યું છે અને 280 કરોડ રૂપિયાની એની કિંમત છે અને આ રીતે પકડીને અત્યારે લાવી રહ્યા છે. પછી આગળની વિગત જે છે પછી પૂછપરછ કર્યા પછી એટલે આ જે છે એની સાથે તો કોઈ લિંકેજ નથી, કારણ કે કન્ટેનરમાં આવેલા છે એની પણ થોડીક વિગત આપણે આપી દઉં કે કંડલાના જે કેસ છે એની સાથે આ કેસને કોઈ લેવા દેવા નથી, પરંતુ ટોટલ 17 કન્ટેનર જે છે આવ્યા હતા અને 17 કન્ટેનરમાં જીપ્સમ જે છે એ હતું અને એ ઈરાનથી આવ્યા હતા અને કંડલામાં લેન્ડ થયા હતા લગભગ ગયા વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબરની આજુબાજુમાં. એ જે તે વખતે શંકા હતી, સર્ચ પણ કરવામાં આવ્યું હતું પણ કંઈ મળ્યું નહોતું. પછી એટીએસને બાતમી મળી કે ભાઈ આની અંદર એક પર્ટિક્યુલર કન્ટેનરમાં આ મુદ્દા માલ જે છે એ છે, એટલે એ ઇન્ફોર્મેશન પછી પાસ ઓન ડીઆરઆઈ, કારણ કે પોર્ટ એરિયામાં ડીઆરઆઈ અને કસ્ટમ એ લોકો જ ઓપરેટ કરતા હોય છે, એટલે પછી ડીઆરઆઈ એ વિગતવાર જ્યારે સર્ચ કરી એફએસએલને સાથે રાખીને વગેરે તો એમાંથી પછી એક કન્ટેનરમાં 205.6 કેજી કિંમત જે છે ડીઆરઆઈની 1439 કરોડ